ભરૂચ એસઓજી પોલીસે અન્ય સામાનોના બોગસ બિલો બનાવી અલગ અલગ કંપનીના પાન મસાલા તમાકુના જથ્થાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ એસઓજી પોલીસે અન્ય સામાનોને બોગસ બનાવી અલગ અલગ કંપનીના પાન મસાલા તમાકુના જથ્થાને ઝડપી પાડતા બોગસ બિલો બનાવી માલ ઘૂસાડતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા તરફથી એક કન્ટેનર નંબરમાં અલગ અલગ કંપનીના પાન મસાલા તમાકુ ભરી પસાર થવાની હોવાની ભરૂચ એસઓજી પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી કન્ટેનરને ઝડપી પાડી એમાંથી અલગ અલગ કંપનીના પાન મસાલા તમાકુ તેમજ કન્ટેનર મળી કુલ કિંમત રૂપિયા 71 લાખનો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. યાકુબ પટેલ, ZSTV, ભરૂચ. તમે કોઈ પૂછી લો એટલે હું ચાલુ થઈ જાય. સરકારશ્રીના અભિગમ તેમજ ATS અને માન્ય DGP શ્રી ગુજરાત રાજ્ય અને રેન્જ IGP શ્રી તથા અમારા જિલ્લાના પોલીસ વડાની સૂચનાઓ મુજબ SOG ફોર્સ દ્વારા ATS ચાર્ટરને લગતા ગુનાઓ શોધવાની સૂચનાઓ છે, માર્ગદર્શન છે. આ સૂચનાઓ અનુસંધાને ગઈકાલ રોજ SOG PI પટેલ સર, સબ ઇન્સ્પેક્ટર ચૌધરી અને સકોરિયાની એક ટીમે પોતાની બાતમી અનુસંધાને બરોડાથી સુરત તરફ જતા એક કન્ટેનરને રોકી તપાસ કરતા આ કન્ટેનરમાંથી ગુટકા જેવા કે રજનીગંધા, વિમલ, નિરાજ જેવી તમાકુ ઇલીગલી અને ખોટા બિલ બનાવી ટ્રાન્સપોર્ટેશન કરી રહેલા હતા. રેડ દરમિયાન આ કન્ટેનરમાંથી કુલ 72 લાખ રૂપિયાનો મુદ્દામાલ, 5 લાખ રૂપિયાનું કન્ટેનર મળી 77 લાખ રૂપિયાનો મુદ્દામાલ PI SOGએ રિકવર કરેલ છે અને તે અંગે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનાની નોંધણી કરેલી છે. આ ગુનાના કામે કન્ટેનરના ડ્રાઈવર સુરેન્દ્ર યાદવની ધરપકડ કરવામાં આવેલી છે. સુરેન્દ્ર યાદવ હાલ બરોડા મુકામે રહે છે અને મૂળ ગોરખપુર ઉત્તર પ્રદેશના રહેવાસી છે, જેની તપાસ હાલ ચાલુ છે.